નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ શેર માર્કેટની. શું સ્થિતિ રહે છે ભારતીય શેરબજારની આપણે વાત કરીશું, સાથે જ ગ્લોબલ સંકેત કેવા મળી રહ્યા છે, તેની અસર શું રહે છે તેની પણ આપણે વાત કરી હતી. શુક્રવારે આપણે જે ચર્ચાઓ કરી હતી કે માર્કેટ કેવું રહેશે, આ વીકમાં માર્કેટ કેવું રહી શકે છે તેની પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ. સાથે જ આપના કોઈ સવાલ હોય શેર માર્કેટને લગતા, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા, તો તે આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. શેરબજારના ધબકારા કાર્યક્રમની શરૂઆતમાં વાત કરીશું કેવું રહેશે માર્કેટનું, માર્કેટની સ્થિતિ કેવી રહેશે આજના ખાસ દિવસે. ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. શરૂઆતમાં વાત કરીએ આપણે શેર માર્કેટની સ્થિતિ અંગે વાત કરીએ, તો જે શુક્રવારે આપણે ચર્ચા કરી હતી આ વીકમાં ખાસ કરીને, અને આજે કેવું માર્કેટ રહી શકે છે સાથે ગ્લોબલ સંકેત કેવા મળી રહ્યા છે. જો ગ્લોબલ સંકેતમાં વાત કરીએ પહેલા, તો યુએસ નો કંઈક ગ્લોબલ સંકેત છે, ધેટ ઇઝ પોઝિટિવ. વાય ઇટ ઇઝ પોઝિટિવ એની ચર્ચા કદાચ ભૂતકાળમાં મેં અહીંયા કરી છે કે નથી કરી આઈ ડોન્ટ રિમેમ્બર, બટ આઈ થિંક સો મેં કરી હશે, કે યુરોપે જે એસએનપી નું જે એક રેટિંગ કરતા હોય છે, ત્યાં જે રિઝલ્ટ આવ્યું છે એસએનપી ની જે કંપનીઝ છે એમાં, તો ઇટ હેઝ કમ બેટર. કે યુરોપે જે રેટિંગમાં દે હેડ પ્રિડિક્ટેડ 4.7% કે એવા કંઈક ગ્રોથ સાથે એસએનપી ની કંપનીઝ આવશે, બટ ઇન્સ્ટેડ ઓફ 4.7% ઇટ કેમ ટુ 8% to 9%. સો ધેટ જમ્પ જે યુરોપમાંથી રેટિંગમાં જે આવી ગયું છે, કે મીન્સ પરફોર્મન્સ રિઝલ્ટ જે કહીએ, એ જે પરફોર્મન્સ જે આપણને જોવા મળ્યું છે એસએનપી માંથી, તો એને એસએનપી ને આખો એક બમ્પ બૂસ્ટ અપ આપી દીધું, કે જેથી એસએનપી માં તમને અમેરિકામાં તમે જુઓ તો એક રાઈઝ આવી ગયું છે. બીજી વાત જે સાંભળવામાં આવી રહી છે, વાંચવામાં આવી રહી છે, કે ઇન્ફ્લેશન, તો ક્વાઇટ પોસિબલ ઇન્ફ્લેશન ના આંકડા એવા સારા આવી જાય કે કંટ્રોલ મે બી લેસ ધેન 3%, પણ એ જયારે અનાઉન્સ થાય ઓફિશિયલી ત્યારની વાત છે, આજે છે, તો લેટ સી વોટ હેપન્સ. તો એ એક રૂમર બેઝ કહો કે વાતો પરથી કે આવી બધી આવા બધા સમાચાર જોવા મળી રહ્યા છે, જેથી યુએસ માર્કેટમાં આપણને એક આપનો વિડીયો બંધ થઈ ગયો છે, વિડીયો ઓન કરજો. જી હરેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હરેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? હરેશભાઈ, વિડીયો ઓન કરજો, આપનો વિડીયો ઓફ થઈ ગયો છે. જી, તો જે પ્રકારે અત્યારે ચર્ચા કરી રહ્યા છે ગ્લોબલ સંકેતની ચર્ચા કરી રહ્યા છે, હરેશભાઈ આપણી સાથે જોડાશે અને ચર્ચાને ફરી વખત આપણે શરૂઆત કરીશું. હરેશભાઈ, આપ ફરીથી ડિસ્કનેક્ટ થઈને ફરીથી જોઈન થઈ જશો, જેથી ફરી વખત આપણે ચર્ચાને શરૂઆત કરી શકીએ. તો જે પ્રકારે અત્યારે આપણે વાત કરી શેર બજારના જે ધબકારામાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ હાલ શેર માર્કેટની જે સ્થિતિની, ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ જે ગ્લોબલ સંકેતની આપણે વાત કરીએ, તો યુરોપની વાત કરી, અમેરિકાની વાત કરી, કે ક્યાં જે પ્રકારે શું અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે અને તેની અસર ભારતીય શેર માર્કેટમાં જે પ્રકારે કઈ રીતની થાય છે તેની પર આપણે આમાં ચર્ચા કરી રહ્યા છે. જી હરેશભાઈ, જી હરેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? જી, આપ જે ચર્ચા આપણે કરતા હતા ત્યાંથી કન્ટિન્યુ કરીએ. તો યુરોપે એસએનપી ને જે એન્ટિસિપેટ કર્યું તો એના કરતા ઘણો સારો પરફોર્મન્સ આવ્યો છે, જેથી આપણને અમેરિકન માર્કેટમાં આપણને એક સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્લસ આરબીઆઈ ની જે પોલિસી આવી ને સ્ટેટમેન્ટ આવ્યું, સ્ટેટસ કો આવ્યો ને ત્યાંના સ્ટેટમેન્ટ આવ્યા, હવે અપેક્ષા એવી લાગી રહી છે, એક યસ બેંકના ચીફ જે છે એમનો એક સ્ટેટમેન્ટ છે કે એવરી પોસિબિલિટી કે કદાચ આરબીઆઈ
મે સ્ટાર્ટ રિડ્યુસિંગ ધ રેટ ફ્રોમ ધ ઓગસ્ટ પોલિસી. વી આર ઇન અ પોઝિશન ટુ, બટ મે બી બધા મનસૂન ઇફેક્ટ અને વગેરે વગેરે બીજી બધી ઇફેક્ટ છે, ઇલેક્શન ઇફેક્ટ ને વગેરે, એ બધાને ધ્યાનમાં રાખીને મે બી ક્વાઇટ પોસિબલ ઓગસ્ટ થી આપણે કદાચ રેટ કટ આપણે આપી શકીએ છીએ. દેટ ઇઝ વોટ હી પ્રિઝ્યુમ્સ. સો અમુક આવા સારા સમાચાર સામે ખરાબ સમાચારમાં વાત કરીએ તો બોન્ડ યીલ્ડ, બોન્ડ યીલ્ડ વધી ગયો છે. ઇટ હેઝ રિઝન ટિલ 4.18%, 17-18%. તો ઇટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. જો બોન્ડ યીલ્ડ આમ વધતું દેખાય અને ત્યાં ગોલ્ડન ક્રોસ બન્યું છે, જો આ રીતના જો વધતું દેખાય તો આ એક ચિંતાજનક છે કે માર્કેટમાંથી કદાચ એફઆઈઆઈ વધારે ફંડ લઈ શકે છે. બટ ઓકે, ડીઆઈઆઈ એઝ ઓફ નાવ આર હોલ્ડિંગ ધ માર્કેટ. આ મહિનાનો તમે ફિગર જુઓ તો એફઆઈઆઈ હેઝ સોલ્ડ અરાઉન્ડ 7,600, પણ સામે ડીઆઈ 8,800 કઈક બાય કરી બેઠી છે. એન્ડ ડિફરન્સ બિટવીન ધ નિફ્ટી તમે જોશો તો 25 પોઈન્ટ નો જ છે. તો દેર ઇઝ નોટ મચ અ ડિફરન્સ. બટ એફઆઈઆઈ જો ઇનકેસ વિડ્રો કરવાનું શરૂ કરે તો એક ચિંતાજનક વાત કદાચ કહીએ થઈ શકે છે. બટ ડીઆઈઆઈ સામે છે તો વિચ કેન કોમ્પેન્સેટ. તો ઓકે, આ એક ચિંતાજનક વાત છે. બીજી વાત છે કે જે ક્રૂડ વિચ વોઝ ટ્રેડિંગ બિલો 80, નાવ ઇટ ઇઝ 82. અગેન દેટ ઇઝ અ કન્સર્ન. એટલે આ બે વસ્તુ છે કે જ્યાં આપણે થોડું કે કરશે. ક્રૂડ એટલે કહું છું કે ક્રૂડના કારણે ઇન્ફ્લેશન આપણું કંટ્રોલમાં નથી આવતું. તો ક્રૂડ જેટલું ઓન ધ લોઅર સાઈડ રહેશે એટલું આપણા દેશ માટે ઘણું સારું રહેશે, આપણી ઇકોનોમી માટે. અને ત્રીજી વસ્તુ છે કે પીએસયુ બેંક્સના જે રિઝલ્ટ, હવે જે રિઝલ્ટ આવી રહ્યા છે ખાસ કરીને આ વીક ટોટલી પીએસયુ બેંક્સના છે. પીએસયુ બેંક્સમાં તમે જુઓ તો એક સરસ મજાની રેલી આપણને જોવા મળી ગઈ છે. બહુ સમય બાદ કદાચ પહેલી વખત આવી કઈક રેલી પીએસયુમાં જોવા મળી છે. બટ પીએસયુમાંથી હવે રિઝલ્ટ સારા નથી જોવા મળતા. ધ અનાઉન્સમેન્ટ ધેટ ધે મેક ઇઝ નોટ ધેટ અટ્રેક્ટિવ ઓર ધેટ ગુડ ઓર એઝ પર એન્ટિસિપેશન. તો ક્વાઇટ પોસિબલ લેટ સી, હવે આ વીકમાં બી આજે બી આવી રહ્યા છે, આ સપ્તાહમાં બી આપણને રિઝલ્ટ જોવા મળશે. લેટ સી કે શું રિઝલ્ટ આવે છે. એચએએલ છે, સેલ છે, કોલ ઇન્ડિયા છે વગેરે, જોઈએ કેવા ન્યૂઝ આવી રહ્યા છે અને એના ઉપર માર્કેટ નિર્ભર રહે છે. એ સચ મેં આપને વાત કરી હતી કે 14 તારીખની આસપાસ ગાનની એક ડેટ છે. તો ફ્રોમ વેર ધ માર્કેટ ટેક્સ વિચ ટર્ન, લેટ્સ સી. એક ડેટ છે, એ ડેટથી શું થશે, તેજી થશે કે મંદી થશે, ઇટ વિલ બી ડિસાઇડેડ લેટર ઓન. તો વી આર નિયરિંગ ટુ દેટ પર્ટિક્યુલર ડેટ, 14th February. લેટ્સ સી એ પછી આપણને શું ડાયરેક્શન જોવા મળે છે. હાલના તબક્કે નિફ્ટીમાં હું રેન્જ કહું તો 21,600 તમારે 25-50 પોઈન્ટ તમારે લિવરેજ રાખવાની જરૂર રહેશે. તો 21,600 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ મને જોવા મળી રહ્યો છે. ઓન ધ હાયર સાઈડ 22,000-22,100 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ મને દેખાય છે. એટલે ક્વાઇટ પોસિબલ નિફ્ટી કદાચ આ રેન્જમાં ટ્રેડ થતી જોવા મળે. લેટ્સ સી sustains that range or it moves out of that range. કઈ બાજુ મૂવ આઉટ કરે છે અને કઈ રીતના મૂવ આઉટ કરે છે એ અગત્યની વસ્તુ છે. તો આ રેન્જ ખાસ ધ્યાનમાં રાખીને યુ હેવ ટુ મેક અ પોઝિશન. હું એક મારા એક ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરું કે જે મેં ભૂતકાળમાં મેં આ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી હતી લોંગ બેક ઇન ધ સેન્સ સપ્ટેમ્બર મહિનામાં, જ્યાં સુધી મને યાદ છે કે નવેમ્બરમાં મહિનામાં મેં આ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી હતી. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ હેડ ગિવન મી અ બ્રેકઆઉટ ઓન 16th of November. 16 નવેમ્બરે આમાં મને બ્રેકઆઉટ મળી ગયું હતું 3,153 કે 57 એવો કંઈક લેવલ હતો. એ લેવલ ઉપર આનું બ્રેકઆઉટ હતું કે આ લેવલ ઉપર બંધ આપે તો વી હેવ ટુ બી લોંગ. અને હું આજે ચાર્ટ ઉપર જોઈ રહ્યો છું કેમ કે એનું રિઝલ્ટ પર ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. તો એ લેવલ ઉપરથી જ્યારે ઇટ હેઝ ક્રોસ, મીન્સ ઓન 16th 11 જ્યારે બ્રેકઆઉટ આપ્યું છે ને, એ દિવસના લો ને કે એ દિવસના બંધ ને બી, ઓકે બંધ ને તો આપણે છોડી દઈએ, પણ લો ને ઇટ હેઝ નોટ બ્રોકન. 16-11 નો લો હીરો મોટો કોર્પે બ્રેક જ નથી કર્યો. એન્ડ દેટ વોઝ 3,157. આપણે 3,200 બી લઈ લઈએ, 3,200 નો ઇન્સ્ટ્રુમેન્ટ આજે હાર્ડલી 3 મહિના થશે
રાઈટ, આજે 12 તારીખ થી હવે 4 દિવસ જ બાકી રહ્યા છે, 3 મહિના થશે. 3,200 નો ઇન્સ્ટ્રુમેન્ટ આજે 4,924 નો હાઈ બનાવ્યો છે. આજે રિઝલ્ટ આવ્યું છે તો રિઝલ્ટ ઉપર આજે કેટલું ઉપર જશે, લેટ્સ વેઇટ એન્ડ વોચ. તમારે ખાલી સ્ટોપ લોસ સાથે જ આગળ કામ કરવાની જરૂર છે. યુ હેવ ટુ હોલ્ડ ઇટ વિથ ધ સ્ટોપ લોસ, યુ ડોન્ટ હેવ ટુ વેઇટ ફોર ધ ટાર્ગેટ. તમારો ટ્રેલિંગ સ્ટોપ લોસ હિટ થાય તો તમારે ત્યાં કોશિયસ રહેવાની જરૂર છે ઓર હેજિંગ કરવાની જરૂર છે. એન્ડ ધેટ સ્ટોપ લોસ ઇફ આઈ કુડ મેક ઇટ આઉટ, એક થોડુંક દૂરનો સ્ટોપ લોસ આપો તો 1 would be 4786, રાઈટ? 4786 એટલે 4780 તમે ગણો, 4780 દેટ ઇઝ ફ્રાઈડેઝ લો આપ ગણી શકો છો, એને એક સ્ટોપ લોસ કન્સિડર કરી શકીએ છીએ. એનાથી ઉપરના બેઝમાં થોડુંક હજી હું સ્ટોપ લોસમાં આવું તો દેટ વુડ બી 4840. So this would be your stop loss, and if it hits this stop loss, still you are getting a benefit of 1600 rupees on a 3200 rupees instrument. That is 50% in 3 months. 3 મહિનામાં 50% return hero moto cop ma. Just imagine, અને મેં આ કીધું છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ 3 થી 5 ગણું થશે એવા સંકેત ચાર્ટ આપી રહ્યો છે. એમાં 3 મહિનામાં જ તમને 50% રિટર્ન આ ઇન્સ્ટ્રુમેન્ટ આપી દીધું છે. તો જસ્ટ ઇમેજિન કે આ ઇન્સ્ટ્રુમેન્ટ, યસ ઇટ હેઝ વર્ક અપ ટિલ નાઉ. સવાલ છે કે એઝ અ સ્માર્ટ ઇન્વેસ્ટર, સ્માર્ટ ટ્રેડર, યુ હેવ ટુ જસ્ટ ચર્ન ઇટ, યુ હેવ ટુ જસ્ટ પ્લે વિથ ઇટ, રાઈટ? તમારે રમવાની જરૂર છે. તો હવે લેટ્સ સી આજે કઈ રીતના આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરે છે, અને પછી આપણે આગળ આનો લાંબી ચર્ચા કરીશું. બટ મેં આપને નજીકમાં નજીકનો સ્ટોપ લોસ બી આપી દીધો છે, જેથી આપ જો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં હોલ્ડ કરીને બેઠા હો તો યુ ડોન્ટ હેવ ટુ વરી. બીજો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની ચર્ચા હું અવારનવાર અહીંયા આપના સમક્ષ કરતો હોઉં છું, એલએનટી ફિનાન્સ. અહીંયા આપનો સ્ટોપ લોસ રહેશે 165 નો. 165 બ્રેક થાય તો અહીંયા અગેન વીલ હેવ ટુ રીથિંક, એલ્સ ક્વાઇટ પોસિબલ નિયરિંગ ટુ ધ ટાર્ગેટ. શિવમ જી, તો જે પ્રકારે અત્યારે વાત કરી કે કઈ રીતને જે પ્રકારે સમગ્ર સ્થિતિ છે તે રહેશે, અને સાથે જ જે ગ્લોબલ સંકેતની પણ વાત કરી કે અલગ અલગ જે યુરોપની વાત કરીએ તો ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે, અને તેની પણ આપણે ચર્ચા કરી. દર્શક મિત્રો, હવે આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર અત્યારે વાત કરીએ, અત્યારે પણ એ 2-3 ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરીશું. રેશભાઈ, આગળ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે ડિવિસ લેબ. તો ફાર્માસ્યુટિકલ બેસિકલી લોંગ ટર્મ માટે તો મને અત્યારે બેસે છે. આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, બટ હાલના તબક્કે ડિવિસ લેબમાં ક્યાંક કંઈક આપણને સંકેત એવા સારા જોવા નથી મળતા. Preferably Divis Lab 3815 આ આપનો એક સપોર્ટમાં લેવલ દેખાઈ રહ્યો છે. ઇનકેસ એના નીચે જશે તો થોડું કરેક્શન આના અંદર જોવા મળી શકે છે. તો તમે 3540 રાઈટ, અને ઓન ધ હાયર સાઈડ 3815, આ લેવલ ખાસ ધ્યાન રાખજો. જે બાજુ તમને મૂવમેન્ટ દેખાય ધેટ સાઈડ યુ હેવ ટુ પ્લે. એ તો નથી જોવા મળી રહ્યા ડિવિસ લેબ, પરંતુ જે પ્રકારે તેજીની વાત કરીએ તો 3815 ઉપરથી જો ટ્રેડ કરશે તો તેજી જોવા મળશે, અને સપોર્ટ લેવલ્સની વાત કરીએ 3545 અને 3540. એક કોલર જોડાયા છે, હલો. ફોન કટ થઈ ગયો છે. આગળ આપણે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ, અલ્ટ્રાટેક સિમેન્ટ. અલ્ટ્રાટેક સિમેન્ટ અગેન ક્યાંક પ્રોફિટ બુકિંગ છે, બ્રેકઆઉટ આપ્યા બાદ ક્યાંક એક સ્થિરતા આના અંદર આવી ગઈ છે. મૂવમેન્ટ આપ્યા બાદ પણ એક સ્થિરતા આવી ગઈ છે. હવે 10,520 ઉપર ટ્રેડ કરશે તો મને એવું લાગે છે કે યસ, આના અંદર એક આગળની મૂવમેન્ટ આપણે જોઈ શકીશું. કેમ કે છેલ્લા 2 મહિનાથી ધ કરન્ટ મંથ એન્ડ ધ પ્રિવિયસ મંથ ઇટ હેઝ ગિવન સમ સાઇન ઓફ ટાયર્ડનેસ. હવે ધ નેક્સ્ટ રાઉન્ડ મે સ્ટાર્ટ
મે સ્ટાર્ટ, ઇટ હેઝ નોટ સ્ટાર્ટેડ યેટ, હજી સિગ્નલ્સ નથી મળ્યા, તો વેઇટ ફોર ધ સિગ્નલ. ક્વાઇટ પોસિબલ આના અંદર હવે નેક્સ્ટ જમ્પ જે આવશે એ 10,110 ઉપર વીકલી ક્લોઝ જોવા મળશે, એના પછી જ આના અંદર આગળની મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. તો 10,110 ખાસ ધ્યાન રાખવાનું વીકલી ક્લોઝમાં, કે જ્યારે બી આ લેવલ ઉપર આવે છે ત્યાં તમે આના અંદર થોડું પોઝિટિવ એટીટ્યુડ સાથે કે પોઝિટિવ મૂડ સાથે તમે આના અંદર ધ્યાન રાખી શકો. જી, તો અલ્ટ્રાટેક સિમેન્ટ જે 10,110 જે વીકલી ક્લોઝ જોવા મળશે, તો કેમ કે કંઈક મૂવમેન્ટ તેમાં જોવા મળી શકે છે. અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરી, આગળ વાત કરીએ ઓએનજીસી. ઓએનજીસી બી આપણે કોલ આપ્યો હતો ઓએનજીસી નો, કે ઓએનજીસી વિલ ગીવ યુ અ ગુડ રન, એન્ડ ઇટ હેઝ ગિવન અસ અ ગુડ રન, રાઈટ. એક સારી મજાની તેજી આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણને જોવા મળી ગઈ છે. And it has gone to 275. હવે આના અંદર જો હું વાત કરું તો, see, after having a breakout of 171-275 સુધી ગયું છે આ બે અઢી મહિનામાં, so not a bad return, 100 rupees on a 171, so around 50%, more than 50% return આપણને મળી ગયું છે. હવે આના અંદર આપણે કઈ રીતના કામ કરવું એ જોવાની વાત છે. ડેલી ચાર્ટમાં આપણને શુક્રવારે આના અંદર એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું, અને હવે આના અંદર જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ ઓલ્સો ઇઝ નોટ ગુડ, અરાઉન્ડ 8% ડિક્લાઇન. તો ક્વાઇટ પોસિબલ મે બી શુક્રવારે ધેટ ડિક્લાઇન હેઝ બીન ડિસ્કાઉન્ટેડ, ક્વાઇટ પોસિબલ. આજે ક્રૂડના ભાવ પાછા તમે જો તો વધારે છે, 82, તો ક્વાઇટ પોસિબલ ઇટ કેન કોમ્પેન્સેટ. તો મે બી ઓએનજીસી મે નોટ ડિક્લાઇન ફર્ધર, બટ આના અંદર જે લેવલ મને હાલના તબક્કે દેખાય છે દેટ ઇઝ 256-255. હવે આના નીચે ટ્રેડ કરે, બંધ આપે, ધેન વી કેન સી અ પોસિબિલિટી અ ડિક્લાઇન ટુવર્ડ્સ 240-245. પછી ત્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ આના લેવલ, નહીતર એવરી પોસિબિલિટી 240-245, ઇન કેસ નોટ ધેન 256 આ એક સપોર્ટ છે, ત્યાંથી બાઉન્સ પણ થઈ શકે છે. લેટ્સ સી આજે કઈ રીતના ઇન્વેસ્ટર વર્ક કે માર્કેટ ઓએનજીસી ના રિઝલ્ટ ને એક્સેપ્ટ કરે છે કે નથી કરતા. તો ઓએનજીસી કે તેમાં પણ તેજી અત્યારે જોવા મળી રહી છે. આગળની વાત કરીએ, આગળ ઇન્સ્ટ્રુમેન્ટ યુપીએલ. યુપીએલ ડિક્લાઇન મૂડમાં છે, એટલે સેલિંગ પ્રેશર સારો આવી રહ્યો છે. લાસ્ટ વીકમાં અગેન વી હેડ અ ગુડ ફોલ, હમટી ડમટી ફોલ, સે ફ્રોમ 520-453, અરાઉન્ડ 75 રૂપીઝ ફોલ ઓન અ 500 રૂપીઝ ઇન્સ્ટ્રુમેન્ટ, અ ગુડ ફોલ, એમાં કોઈ ના નથી. હાલના તબક્કે શું કરવું, તો અવોઇડ જ કરવાનું છે, આમાં ખરીદી ના થઈ શકે. ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમના, જીઓ ફાઇનાન્સ તેના ઇન્ટ્રાડે જોઈએ છે સૌથી પહેલા. ઇન્ટરડે માં 258 રૂપિયાનો સપોર્ટ છે, એ ધ્યાનમાં રાખીને યુ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 291. નેક્સ્ટ, જી બીજો છે ટાટા પાવર. ટાટા પાવરમાં ઓકે, અહીંયા 405 રૂપિયાનો મને એક રેઝિસ્ટન્સ દેખાય છે, 405 ઉપર 411-412 રૂપિયાનો બીજો રેઝિસ્ટન્સ દેખાય છે, તો લુક્સ લાઈક સેલ ઓન રાઈઝ. નેક્સ્ટ ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલમાં મને રેઝિસ્ટન્સ દેખાય છે 145 ની ઉપર, વાત કરું તો 148 આ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે, ક્વાઇટ પોસિબલ ઇફ ઇટ ક્રોસિસ ધેન 154.
તો 154 જે ક્રોસ કરી શકે છે, આ સિવાય રેઝિસ્ટન્સ જે ઉપરમાં 148 અને અંદર જે 145 ટાટા સ્ટીલ, ટાટા પાવરની વાત કરી તો 411, 412 જે ગતિનું લેવલ, અને જીઓ ફાઇનાન્સ જે સવાલ હતો 258 જે સપોર્ટ અને 291 કે જે ટાર્ગેટ, જે ત્રણ જે ઇન્સ્ટ્રુમેન્ટ હતા જે દર્શક મિત્રોનો સવાલ હતો. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ પાવર ગ્રીડ. પાવર ગ્રીડ અગેન ક્યાંક મને હવે થોડું સેલિંગ પ્રેશર આમાં જોવા મળી રહ્યું છે. સો ટિલ ઇટ ડઝન્ટ ટ્રેડ એન્ડ ક્લોઝ અબાઉટ 290 કમ્ફર્ટેબલી, આનંદ પ્રોફિટ બુકિંગ ની શક્યતા છે. વિટ કેન ટેક ઇટ ડાઉન ટુ 264, 254. 64, 200 જે પ્રોફિટ બુકિંગમાં આવી શકે છે, અને અગત્યના લેવલ્સ છે જે 290 જે જણાવ્યું છે. પાવર ગ્રીડની વાત કરીએ, આગળ વાત કરીએ એલએનટી. એલએનજી સપોર્ટના નજીક છે 3,318, 3,300. આ તમે એક સપોર્ટ રેન્જ ગણી શકો છો. આ બ્રેક થશે તો આના અંદર વીકનેસ આવશે, બ્રેક થશે અને બંધ આપશે તો, નહીતર આનાથી આ લેવલના સપોર્ટથી તમે આના અંદર બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો, વિચ કેન ટેક ઇટ ટુ ધ લેવલ ઓફ 3,367, 3,437. 318 અને 3,300 કે જે એલએનટી માટે આપણે વાત કરી. રશભાઈ, જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે ભી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારો ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, સગા સંબંધી છે, મારા રિલેટિવ્સ છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે રિલેટિવ્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ને જોઈ શકો છો. જી હર્ષભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.